આ છે વૈષ્ણોદેવી એરિયાની સૌથી મોટી બાલ્કની અને ટેગલાઈન છે અગાશી કહું કે ધાબું. અહીંયા સામે જ વૈષ્ણોદેવી સર્કલ અને પાછળ છે જુંડાલ અને ત્રાગડ. એસજી હાઈવે, ગાંધીનગર, મેકડોનાલ્ડ, હિલડોક, જાયડસની કોર્પોરેટ હાઉસ બધું જ અહીંયા છે. આ છે ફર્સ્ટ ક્લાસ કનેક્ટિવ વાળો એરિયા અમદાવાદનો. મિત્રો, ઘરમાં પર્સનલ ફોયર આપણને મળે ને તો બહુ જ સારું. તમે જોઈ શકો છો કોમન ફોયર બહુ જ મોટું છે, પર્સનલ લિફ્ટ મળે છે અને આ છે તમારું પર્સનલ ફોયર. ચપ્પલ અને શૂઝ બધું જ અહીંયા રાખી શકો છો. હવે વાત કરીએ લિવિંગ રૂમની. લિવિંગ રૂમમાં શું વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, એની સ્પેસ અને એ કયા શેપમાં છે. લાઈક રેક્ટેંગલ અને સ્ક્વેર શેપમાં હશે ને તો તમે એની સ્પેસ બહુ જ સારી રીતે યુટિલાઇઝ કરી શકશો. આ પ્રોજેક્ટમાં એવું જ લિવિંગ રૂમ આપવામાં આવ્યું છે. લિવિંગ પ્લસ બાલ્કની અને ડાઇનિંગ પ્લસ બાલ્કની. હવે વાત કરીએ કિચનની. લેડીઝ લોક જો આ કિચનને જોશે ને તો શ્યોર વિઝિટ કરશે. રીઝન, કિચન અને લિવિંગ રૂમ બંને સેપરેટ આપવામાં આવ્યા છે. હા, અને તમે જોઈ શકો છો એવી ટાઈપનું કિચન અરેન્જ કરવામાં આવશે. લાઈક તમે સ્પેસ એટલી ખરેખર સારી આપવામાં આવેલી છે જ્યાંથી તમે કન્વે પણ ઇઝી કરી શકશો. વોશ એરિયા અને સ્ટોરૂમ બંને મોટા છે. હવે આપણે વાત કરીશું બાલ્કની. ઘરના પણ જેટલા મેમ્બર હોય છે ને એમની આ ફેવરેટ જગ્યા છે. હવે વરસાદનું વાતાવરણ આવશે, ગોટા ચા બધું જ અહીંયા ખાવામાં આવશે. એ છે બાલ્કની. મેં તમને પહેલાં કીધું હતું કે ડાઇનિંગ પ્લસ બાલ્કની અને લિવિંગ પ્લસ બાલ્કની. હવે આપણે વાત કરીશું બેડરૂમ્સ. આ છે સૌથી મોટો બેડરૂમ અને સ્પેસ વિશે કંઈ કહેવા જેવું નથી. ખરેખર બહુ મોટી સ્પેસ છે. બેડ કિંગ ક્વીન સાઇઝ તમે અરેન્જ કરી શકો છો. સામે ટીવી આવી જશે, ફર્નિચર સારું એવું કરાવી શકો છો. અને ખાસ વાત કહું, અહીંયાથી તમે બાલ્કનીમાં પણ એન્ટર થઈ શકશો. હવે આપણે વાત કરીશું બે બેડરૂમની. જ્યારે હું ઓફિસથી થાકીને ઘરે પહોંચું તો સૌથી પહેલાં યાદ આવે છે મારો બેડરૂમ. હા, રીઝન કે મારો ત્યારે ડેસ્ક હોય છે અને મને ત્યાં રિલીફ ફીલ થાય છે. તો આવો જ એક બેડરૂમ અહીંયા છે. આ પ્રોજેક્ટનો સૌથી મોટો બેડરૂમ, યસ, તમે જોઈ શકો છો કિંગ ક્વીન સાઇઝનો બેડ અરેન્જ કરી શકો છો. અહીંયા વિન્ડો છે અને અહીંયા બાલ્કનીમાં જવાની જગ્યા પણ છે. અહીંયા એક સિટિંગ કરેલું છે પણ તમે અહીંયા ડેસ્ક પણ અરેન્જ કરી શકો છો. હવે આપણે વાત કરીશું બીજા બેડરૂમની. ખરેખર જોરદાર રૂમ છે આ, બહુ જ બેસ્ટ. જેટલા પણ સેમ્પલ હાઉસ હું જેટલા પણ નાના બેડરૂમ જોઉં છું ને એમ બહુ જ સારા હોય છે. અહીંયા એવી રીતે યુનિક રીતે ડિઝાઇન કરેલા હોય છે કે બહુ મજા આવે છે. લાઈક અહીંયા જોઈ શકો છો કે સોફો કેવો અરેન્જ કરેલો છે. સામે એક મસ્ત ટીવી યા પ્રોજેક્ટર હોય તો કેટલી મજા આવે. મૂવીઝ, પિક્ચર યા ગેમ રમવાની, એ પ્રમાણેનો આ એક ચિલ્ડ્રન રૂમ અને થિયેટર પણ કહી શકો, જે પણ તમારે અરેન્જ કરવું હોય. ફ્લેટ, આ જે પ્રમાણે તમે ફ્લેટ જોયો છે ને, અહીંયા શું ખોટ છે મને તો કંઈ જ નથી લાગતી. બાલ્કની બહુ મોટી છે, બે બેડરૂમ બહુ મોટા છે, લિવિંગ અને કિચન સેપરેટ છે, પર્સનલ ફોયર છે, એક ડ્રીમ હોમ કહી શકાય, નાનો વર્ડ થઈ ગયો, એક આપણું સપનાનો મહેલ કહી શકાય એવું છે. બધું જ અહીંયા સેટ છે. હવે વાત કરીશું થોડીક પ્રોજેક્ટની માહિતી. પનાસ જે પ્રોજેક્ટ છે એના અંદર 3 અને 4 BHKના લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ છે, એકદમ માસ્ટરપીસ. તમે અહીંયા બાલ્કની જોઈ, બહુ જ સરસ આપવામાં આવેલી છે. અહીંયા 3 અને 4 BHKના લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ સાથે 3 બ્લોક આપવામાં આવેલા છે, એ, બી અને સી. ત્રણેય બ્લોકને જોડતો બ્રિજ આપવામાં આવેલો છે. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 12+ એમિનિટીઝ છે અને ટેરેસ પર પણ 6+ એમિનિટીઝ. અહીંયાની ખાસ વાત શું છે, 3 લેયર બેઝમેન્ટ પાર્કિંગ પ્લસ પર્સનલ ફોયર પ્લસ પર્સનલ લિફ્ટ પણ આપવામાં આવેલી છે અને ડુપ્લેક્સ પણ આપવામાં આવેલું છે. લાસ્ટમાં તો તમને ખબર જ છે કે હું શું કહેવાનો છું. પ્રાઇસ અને વધુ જાણકારી માટે કોલ કરો 7575081000 પર અને પ્રોપર્ટી પાંડા ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.